હવે વાત કરીએ રાજ્યમાં વરસાદની પરિસ્થિતિની. રાજ્યમાં આગામી 5 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ પડી શકે છે, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, કચ્છમાં પણ ભારે વરસાદની આગાહી, તો અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી, ભાવનગર, આણંદમાં વરસાદનું રેડ એલર્ટ અપાયું. સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ અને સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નવસારી, વલસાડ અને દમણમાં ઓરેન્જ એલર્ટ અપાયું, તો રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું. અમદાવાદ, વડોદરા, છોટાઉદેપુરમાં યલો એલર્ટ, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ અપાયું. આવતીકાલે કચ્છ, જામનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં ઓરેન્જ એલર્ટ. દ્વારકા અને પોરબંદરની વાત કરીએ તો દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો 8 જુલાઈએ હવામાન વિભાગ દ્વારા વરસાદની, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે. આ તરફ સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, ઉપર બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગ દ્વારા વરસાદના બીજો રાઉન્ડ શરૂ થશે તેને લઈને આગાહી આપવામાં આવી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, અમદાવાદ આ તમામ જગ્યાએ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ સુરત, વલસાડ, નવસારી, તાપી આ તમામ જગ્યા પર દમણ અહીંયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 જુલાઈએ પણ ધોધમાર વરસાદની આગાહી કરાઈ. નવસારી, દમણ, દાદરાનગર હવેલી, વલસાડમાં ભારે વરસાદની આગાહી. તો સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ. જામનગરમાં સૌથી વધારે 4 ઇંચ વરસાદ નોંધાયો. અમદાવાદના ધંધુકામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો. મહેસાણાના જોટાણામાં 2.5 ઇંચ વરસાદ પડ્યો, તો મહેસાણામાં 2 ઇંચ વરસાદ નોંધાયો. 10 તાલુકામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, તો અન્ય તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.